રાજકોટમાં છેલ્લા બે દિવસથી બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકોએ અકરાયા હતા જોકે આજે બપોરે વાતાવરણમાં પલટું જોવા મળ્યું હતું બપોરે ચાર વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતું વીજળીના કડાકાથી ઊંચી બિલ્ડિંગો પણ ધુરીજી ઉઠી હોય તેવું અનુભવ લોકોએ કર્યો હતો તેમ જ શહેરની શિવધારા સોસાયટીમાં છત પડતી ભારે પવનને કારણે સોલર પેનલ ઉડીને નીચે પડી હતી રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઈવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી જો કે આ બનાવમાં કોઈ જાનહાની પહોંચી નથી જો કે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેઠર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા તેમજ અનેક જગ્યાઓ ભારે પવનને કારણે વૃક્ષ ભગવતીપુરામાં કાચા મકાન પર વૃક્ષ એક વ્યક્તિને ઈજા પહોંચી હતી રાજકોટમાં મીની પગલે સ્થળોએ વૃક્ષો તથા વીજ પોળ થયા હતા જેમાં ત્રણ કાર્ડ એક રિક્ષા તથા ત્રણ ટુ વ્હીલરને નુકસાન થયું હતું ભાડે પવનના કારણે શહેરના ભાગવતીપુરામાં કાચા મકાન પર વૃક્ષ ધારાશય થતા એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી આ ઉપરાંત ધારાસી થયું હતું તેમજ ગેલેક્સી પાસે વૃક્ષ કાર પડ્યું હતું જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે જોકે ફાયર બ્રિગેડ દ્વારા ધારાશાહી થયેલા વૃક્ષો રસ્તાઓ પર હટાવવાની કામગીરી હાથ ધરી છે બ્યુ રિપોર્ટ ન્યૂઝ રાજકોટ